ફળ શાકભાજી ખરીદવા માટે સબ્જી મંડીમાં થતી ભીડની સમસ્યા ટાળવા આજથી જ ફળ અને શાકભાજીના ફેરિયાઓને શહેરના રસ્તા ગલીઓ પોળ સોસાયટીઓમાં ફરીને વેચાણ કરવાની છૂટ આપવાનું નક્કી વડોદરા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. કાલે માનની વડાપ્રધાનશ્રીની જાહેરાત પછી 25મી તારીખથી 21 દિવસ સુધીનું લોકડાઉન કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને મ્યુનિસિપલ તંત્ર તરફથી આખા જિલ્લામાં અને શહેરમાં એસેન્શિયલ સર્વિસીસ અને એસેન્શિયલ કમોડિટીઝમાં કોઈ અગવડ ના પડે અને બધી જ વસ્તુઓ યથાવત ચાલતી રહે એમના માટે ઘણા બધા મિકેનિઝમ્સ અમલમાં મૂકવામાં આવ્યા છે. આજે જિલ્લા કક્ષાએ એક કમિટી બનાવવામાં આવી છે અને ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરને આ કમિટીના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે અને એસેન્શિયલ સર્વિસીસ અને કમોડિટીઝની કામગીરી સુપરવિઝન અને મોનિટરિંગ આ કમિટી દ્વારા ખૂબ સઘન રીતે કરવામાં આવશે. બીજું, જો પણ વેપારી ફ્રૂટ, વેજીટેબલ્સ, ગ્રેન્સ, અનાજ, દૂધ અને એસેન્શિયલ કમોડિટીઝના વેપારથી સંકળાયેલા છે, આ લોકોને પાસીસ ઇસ્યુ કરવા માટે અને એમના વ્હીકલ્સને પાસીસ ઇસ્યુ કરવા માટેની સત્તા આખા જિલ્લામાં મામલતદારશ્રીઓને આપી દેવામાં આવી છે અને મામલતદારશ્રીઓએ આ લોકોને પાસીસ ઇસ્યુ કરવાનું કામ કરી દીધું છે. આપના થકી હું બધા જ એવા વેપારીઓને વિનંતી કરું છું કે આપ પોતાના મામલતદારશ્રી સાથે સંપર્ક કરી શકો છો અને તાત્કાલિક આપના જેટલા પણ પાસીસ આ સંદર્ભમાં જોઈએ એ મામલતદારશ્રી આપને ફેસિલિટેટ કરશે અને પાસીસ આપશે. એમના સિવાય આજે ફ્લોર મિલના વેપારીઓ, રાઈસ મિલના વેપારીઓ, પલ્સીસ મિલના વેપારીઓ સાથે માનની મુખ્યમંત્રીશ્રીની મીટિંગ થઈ હતી અને આ લોકોને પણ ફેસિલિટેટ કરવા માટે જિલ્લામાં જિલ્લા પુરવઠા અધિકારીના અધ્યક્ષ સ્થાને કમિટી દ્વારા અને મામલતદારશ્રીઓ દ્વારા પાસીસ અપાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ કમિશનરશ્રી અને જિલ્લાના પોલીસ વડાને સૂચના આપવામાં આવી છે કે એવા જેટલા પણ વ્હીકલ્સ છે, એસેન્શિયલ કમોડિટીઝ અને એસેન્શિયલ સર્વિસીસથી જોડાયેલા તમામ વ્હીકલ્સને સ્મૂથલી આખા જિલ્લામાં ટ્રાન્સપોર્ટ કરવામાં આવે એમના માટેનું સંકલન પોલીસ તરફથી પણ કરવામાં આવશે. એવા જેટલા લોકો આ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે આ લોકોનું પણ મૂવમેન્ટ પોલીસ દ્વારા ફેસિલિટેટ કરવામાં આવશે. એમના સિવાય કાલથી જો ફ્રૂટના લોરી છે, શાકભાજીના લોરી છે, એ લોકો શહેરમાં મૂવમેન્ટ કરીને આ સોસાયટી વિસ્તારમાં, ગલીઓમાં, સડકો પર આ લોકો ચાલીને લોકોને શાકભાજી અને ફ્રૂટનું વેચાણ કરી શકશે. એમના સિવાય શહેર વિસ્તારો, નગરપાલિકા વિસ્તારોમાં જ્યાં પણ દુકાનો છે આ દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રહે એમના માટે બ્લોક્સ દોરવામાં આવ્યા છે અને ત્યાં ડિસ્ટન્સ રાખીને લોકો ખરીદી કરે એમના માટેની વ્યવસ્થા તંત્ર તરફથી કરવામાં આવી રહી છે. એમના સિવાય અહીંયા જિલ્લા કક્ષા ઉપર એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યું છે. તાલુકા કક્ષાઓમાં પણ કંટ્રોલ રૂમ્સ એક્ટિવેટ કરવામાં આવ્યું છે. 1077 જો કંટ્રોલ રૂમ નંબર છે આ એક્ટિવેટ કરવામાં આવ્યું છે અને કોઈ પણ વેપારી જો એસેન્શિયલ કમોડિટીઝથી જોડાયેલા છે, આ લોકોનું કોઈ પણ ગ્રીવન્સ હોય અથવા કોઈ પણ રજૂઆત હોય, આ કંટ્રોલ રૂમ પર તાત્કાલિક સંપર્ક કરી શકે અને એમની રજૂઆતોનું હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવશે. એમના સિવાય જો મોટા મોટા હોલસેલ માર્કેટ્સ છે, રિટેલર્સ છે, એપીએમસી માર્કેટ્સ છે, આ તમામ લોકો સાથે પણ આજે તાલુકા કક્ષાએ, પ્રાંત કક્ષાએ, પોલીસ કક્ષાએ અને કલેક્ટર કક્ષાએ અને મ્યુનિસિપલ કક્ષાએ સંકલન કરવામાં આવ્યું છે અને આ લોકોના પણ દુકાનો ખોલવા માટે જો પાસીસ છે અને ટ્રાન્સપોર્ટેશનના જો પાસીસ છે એમના માટેની વિસ્તૃત કામગીરી કરવામાં આવી છે. પોલીસને પણ સૂચના આપવામાં આવી છે કે તમામ લોકોનું સ્મૂથ મૂવમેન્ટ આખા જિલ્લામાં અને શહેરમાં કરવામાં આવે. હું જિલ્લા વહીવટીતંત્ર તરફથી એસેન્શિયલ કમોડિટીઝથી જોડાયેલા બધા વેપારીઓને ખાતરી આપું છું કે આપ લોકોનું જો વેપાર છે એસેન્શિયલ કમોડિટીઝનું, એમને સ્મૂથ કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર સંકલનમાં રહીને કામગીરી કરી રયા છે અને અમારી એ જો 1077 હેલ્પલાઇન નંબર છે એમના ઉપર આપ રજૂઆત કરી શકો છો આપની કોઈ પણ રજૂઆત હોય. સાથે સાથે આપના જો મામલતદાર છે, પ્રાંત કક્ષાના જો અધિકારી છે, એમને પણ આપ કોઈ પણ રજૂઆત માટે સંપર્ક કરી શકો છો. આ કમિટીની પણ માહિતી અમે પ્રેસમાં, મીડિયામાં આપી દેવાના છે. આ કમિટીના પણ લોકો સાથે આપ સંપર્ક કરી શકો છો અને જિલ્લા વહીવટીતંત્ર પૂરું કામગીરી કરી રહ્યા છે કે એસેન્શિયલ સર્વિસીસ અને એસેન્શિયલ કમોડિટીઝમાં લોકોને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે.